28મા વર્ષમાં પ્રવેશ કરી રહેલ શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ 28 જેવી સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરાઈ. રાજકોટની સેવાભાવી સંસ્થા શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ આજ રોજ 28મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. રાજકોટ ખાતે છેલ્લા 27 વર્ષથી સેવાકીય ક્ષેત્રે કાર્યરત આ સંસ્થા પોતાના સેવાકીય કાર્યો દ્વારા ફક્ત રાજકોટમાં જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રસિદ્ધ થયેલ છે. શ્રી બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ ઉપાધ્યાયે જણાવેલ, બોલબાલા ટ્રસ્ટના જે 27 વર્ષ પૂરા થયા તે નિમિત્તે આજે 28 વર્ષ સ્થાપના નિમિત્તે બોલબાલા ટ્રસ્ટે અનેક પ્રોજેક્ટ કર્યા, પરંતુ ખાસિયત અમારા સંસ્થાની એ રહી છે 28મું વર્ષ 28 પ્રોજેક્ટ, એ પણ 500 લોકો ઉપરના. અત્યારે હાલમાં જૂનાગઢમાં 228 બહેનોને સાંત્વના કીટ અપાઈ રહી છે, નવા 28 ડૉક્ટરો દ્વારા મેડિકલ કેમ્પ અપાઈ રહ્યો છે. આમ બોલબાલા ટ્રસ્ટે એકથી એક જેડે એવા સેવા પ્રોજેક્ટો હાથ ધરી અને રાજકોટને એક સેવા, રોડ ઉપરની સેવા, છેવાડાના માનવીની સેવા, જ્યાં અંધારું છે ત્યાં અજવાળો કરવાનો પ્રયત્ન બોલબાલા ટ્રસ્ટે કર્યો છે. ખૂબ ખૂબ બધાને હું દિલથી આભાર માનું છું કે અમારી સેવા સંસ્થાની સેવાને બિરદાવી 2 રૂપિયાનો બિલ્ડિંગ પ્રતિકાત્રમમાં આજે જન્મદિવસ ઉજવવો, કે જ્યાં દર્દીઓને ખાસ કરીને બેમાર રાજકોટમાં રહેવા મળે, સૌરાષ્ટ્રમાં એકમાત્ર નજરાણું છે કાંઈ મારું કોણ રાજકોટમાં, એનો જવાબ બોલબાલા. આ કામ માટે બોલબાલા ટ્રસ્ટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી. આ બિલ્ડિંગની વિઝિટ લ્યો, ક્યાંય સેવાની જરૂર હોય સેવાનો ઉપયોગ કરો. બોલબાલા ટ્રસ્ટ, જયેશ ઉપાધ્યાય, રાજકોટ. કે સંસ્થાના 28મા વર્ષમાં મંગલ પ્રવેશ વખતે સંસ્થા દ્વારા 28 વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે, જેમાં મેડિકલ સહાય કેમ્પ, ગરીબ બહેનોને રોજગારી મળે તેવી કીટનું વિતરણ, ભૂખ્યાઓને ભોજન જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સંસ્થાને તથા તેમના હોદ્દેદારો તથા સ્વયંસેવકોને શુભેચ્છા આપવા રાજકોટ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સહિતના સમાજના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આજે બોલબાલા ટ્રસ્ટ 27 વર્ષ લોકોના સેવામાં અને લોકોના સેવા આજ પરમ ધર્મને જો કામ કરી રહી છે, તો તેના સૌપ્રથમ 27 સક્સેસફુલ રીતે અવાજ પૂર્ણ કરવા બદલ બોલબાલા ટ્રસ્ટને જયેશભાઈ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અમે તો જોઈએ છીએ, એક મને પોલીસ અધિકારી તરીકે પણ જોઈએ છીએ, બોલબાલા ટ્રસ્ટ કેવી રીતે લોકોના સેવામાં જોડાયેલા છે, અને ક્યાં ગરીબ દર્દીઓ સારવારના કેમ્પ કરવાના હોય, ક્યાં આવવાની સુવિધા હોય, સસ્તે દરે અથવા કોઈ પશુઓને ભાડા રહેવાના હોય, અહીંયા નજીકના અમારે મદદ કરતા, અત્યારે તાંકામાં છાજ પાણી મિત્રો કરતા હોય, જ્યારે આપણા ભૂલી આવે ત્યાં એના સિવાય ઘણા બધા એવા કામો કરતા રહે છે, કેમકે આપણા સમાજ, રાજકોટ શહેર છે, એના લોકો માટે જે ખૂબ જ ભક્તાઈ અને ખૂબ જ દાવા કામો હોય છે, એના માટે ગોળવાર પર સતત કામગીરી કરતા રહે છે. ત્યાં જ કામગીરી આવનાર વર્ષો કરતા રહે છે, અને હું એના માટે કેમેરા પર્સન રૂપલ ત્રિવેદી સાથે ખ્યાતિ પારેખ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ.